સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસમાં ગુનામાં 19 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસે ઓરિસ્સાથી ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે આરોપી કબીરાજ પરીડાને ઓરિસ્સાના કોળીદાસપુર ગામમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીની ઉંમર 55 વર્ષની છે અને તે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મહત્વની વાત છે કે આરોપી 2003માં સુરત શહેરના બમરોલી રોડ પર આવેલા પંચશીલ નગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો અને સંચારના મશીનમાં કામ કરતો હતો. આરોપીના ઘરની બાજુના તેના કાકાનો દીકરો રાજુ પરીડા રહેતો હતો અને ઓરિસ્સામાં જમીન બાબતે આરોપી કબીરરાજને તેના કાકાના દીકરા રાજુ સાથે 30/9/2003ના રોજ ઝઘડો થયો હતો અને તે સમયે ઉધના મગદલા રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આરોપી કબીરાજ તેના ભાઈ ભજન પરીડાના ચપ્પુ મારી દીધું હતું અને ત્યારબાદ રાજુ પરીડાએ માથાના ગંભીર ઇજા પહોંચાડી તે ભાગી ગયો હતો. ત્યારબાદ આરોપી સુરત છોડીને ભાગી ગયો હતો, પરંતુ સુરત પોલીસે બાતમીના આધારે આરોપીને ઓરિસ્સાથી ઝડપી પાડ્યો છે. સન 2003ની સાલમાં ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં બમરોલી રોડ ઉપર પંચીલ નગર છે ત્યાં સંચા ખાતાના કારખાનામાં કામ કરતા એક કબીરાજ ઉર્ફે કબીર ભગીરથ પરીડા અને એનો ભાઈ છે ભજન પરીડા, આ બે ભાઈઓ સગા ભાઈઓ કામ કરતા હતા અને એના સગા કાકાનો છોકરો રાજુ પરીડા એ પણ ત્યાં કામ કરતો હતો. દરમિયાન આ બંને વચ્ચે જે એના ગામમાં ખેતીની જમીન બાબતે અવારનવાર ઝઘડા ચાલતા હતા એ ઝઘડાના ભાગરૂપે ભગીરથ કબીરાજ પરીડા અને ભજન પરીડાએ રાજુ પરીડાના માથામાં તેમજ અન્ય ભાગોએ ચપ્પુ અને સંચા મશીનના જે ફટકા વડે એને જીવલેણ હુમલો કરેલ અને એના 307 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. ત્યારે ભજન પરીડા જે તે વખતે પકડાઈ ગયેલો હતો પણ પોતાની ધરપકડ ટાળવા માટે કબીરાજ ઉર્ફે કબીર છે એ અલગ અલગ રાજ્યોની અંદર નાસ્તો ફરતો હતો. આશરે 20 વર્ષથી આને પકડવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હતી. એ દરમિયાન પીઆઈ સાલુંકે અને એમની ટીમને એક ચોક્કસ બાતમી મળતા એમને એમના વતનથી પકડી પાડવામાં આવેલ છે.